નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એમાં આપણે હવે આજે પ્રશ્ન નંબર 10 સવાપોથીમાં સમજવાના છીએ। તો અહીંયા તમને કીધું છે ઉદાહરણ મુજબ બાદબાકી કરો। વિદ્યાર્થી મિત્રો, આ બાદબાકીની નવી રીત છે। જો તમને બાદબાકી આપણે જેમ કરીએ છીએ એવી જ રીતે આવડતી હોય તો તે પણ ચાલે છે, અને તમે પરીક્ષામાં પણ જ્યારે બાદબાકીના દાખલા પૂછાય અને આ રીતથી તમે બાદબાકી કરો તો પણ તે સાચી પડશે। તો અહીંયા આપણે પહેલાં આપણે સમજીએ કે કઈ રીતની કરવાની છે તે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, ઉદાહરણ સમજો પહેલાં। તો 57 - 36 છે, બરાબર? તો 57 - 36, તો હવે આપણે સામાન્ય રીતે શું કરતા કે એકમના સ્થાનમાંથી એકમનું સ્થાન બાદ કરતા દશકના સ્થાનમાંથી દશકનું સ્થાન બાદ કરવાએ છે, પણ અહીંયા એવું નથી। જે અંક બાદ કરવાનો છે તે પહેલાં લખવાનો છે, જુઓ। ત્યાર પછી 36માં કેટલા ઉમેરો તો 40 થઈ જાય, તો 36 + 4 કરો એટલે 40, પછી 40 + 10 કરો એટલે 50, 50 + પછી કેટલા વધે છે તો 57 છે, તો 50 + 7 કરો તો 57। જો આ રીત ન આવડે તો આ રીત કરવાની છે, 10 - 10 ગેપ બનાવવાનો છે। તો 36 + 10 કરો એટલે 46, 46 + 10 કરો એટલે 56, અને 56 + 1 કરો એટલે 57। જો 57 આવવા જોઈએ તો 57, પછી આ જે વચ્ચેની રકમ છે તેનો સરવાળો કરી લો, તો 10 + 10 અને 1 = 21, તો બાદબાકી 21 થશે, બરાબર? આ રીતે આ બધા જ દાખલા કરવાના છે। ચાલો અહીંયા સમજીએ। તો જો તમે ડાયરેક્ટ બાદબાકી કરો કે 6 માંથી 7 ન જાય, તો 6 ને 10 લેવાનો એટલે 16 થશે, 16 માંથી 7 જાય તો 9, અને અહીંયા 8 છે, 9 વધાર પણ 8 વધશે, 8 માંથી 6 જાય તો 2, અને જો આ રીતે કરવું હોય તો પણ ચાલે કે 67 + 10 કરો એટલે 77, 77 + 10 કરો એટલે 87, હવે 87માંથી કેટલા કરવાના છે 96, તો 87 + 9 કરો એટલે 96। ત્યાર પછી આ જે વચ્ચેની લાઈન તમે જે ઉમેરી છે એ તમારો જવાબ છે, તો 10 + 10 અને 9 એટલે 29 તમારો જવાબ આવશે બાદબાકી, બરાબર? તો આ બે રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ બાદબાકીના। ચાલો હજી એક દાખલો સમજીએ। તો 67 - 38, તો 7 માંથી 8 ન જાય એટલે બાજુમાંથી 1 દસકો લેવો પડશે, તો 10 ને 7 = 17, તો 17 માંથી 8 જાય તો 9, અહીંયા 6 હતા પણ હવે 5 જ વધશે, તો 5 માંથી 3 જાય તો 2। બીજી રીત આપણે એ છે કે 38 બાદ કરવાના છે એટલે 38 લેવાના છે, 38 + 10 કરો એટલે 48, 48 + 10 કરો એટલે 58, 58 + કેટલા કરશો તો 67 થશે, તો 9, તો 67 થશે। પછી વચ્ચેની લાઈનનો સરવાળો કરો, તો 10 + 10 + 9 એટલે 29, તો 29 જવાબ આવશે। તો આ રીતે આ બધા જ દાખલા તમારે પૂર્ણ કરવાના છે। ત્યાર પછી છે અહીંયા સ્પોર્ટની દુકાનમાં મળતી વસ્તુઓ અને તેની કિંમત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ છે। તો જો દડો, દડાની કિંમત 40 રૂપિયા છે, બેટની કિંમત 185 રૂપિયા છે, રેકેટની કિંમત 204 રૂપિયા છે, શટલકોકની કિંમત 56 રૂપિયા છે, એટલે કે ફૂલ, આપણે રેકેટનું જે ફૂલ આવે તેને શટલકોક પણ કહેવાય છે અને રેકેટનું ફૂલ પણ કહીએ છીએ, બરાબર? પછી બેટ દોડે જ્યારે ક્રિકેટ રમીએ છીએ ત્યારે આ પગે પગ ઉપર પહેરીએ છીએ, તો એ 236 રૂપિયા છે। સ્કેટિંગ વ્હીલ છે 355 રૂપિયા, અને હેન્ડ ગ્લોવ્સ છે 166 રૂપિયા, ચેસ બોર્ડ છે તે 127 રૂપિયા, ઢીંગલી 395 રૂપિયા, અને ગાડું છે રમકડાનું તે 292 રૂપિયા। ચાલો, તો આ ચિત્ર ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે સૌથી મોંઘી વસ્તુ કઈ છે। તો સૌથી વધારે કિંમત આ કોષ્ટકની અંદર કઈ વસ્તુની છે, તો ઢીંગલીની છે, તો સૌથી મોંઘી વસ્તુ ઢીંગલી છે। સૌથી સસ્તી વસ્તુ કઈ છે, તો સૌથી સસ્તી એટલે ઓછી કિંમત, તો ઓછી કિંમત કોની છે, તો બોલની છે, બરાબર? તો દડાની કિંમત આપણે સૌથી ઓછી છે। બેટ અને રેકેટની કુલ કિંમત કેટલી થાય, તો સરવાળો કરવાનો છે કે બેટની કિંમત અને રેકેટની કિંમત આની કુલ કિંમતનો સરવાળો કરવાનો છે, કેટલા થશે, તો એ તેનો જવાબ આવશે। ચાલો, પેડ અને હાથના મોજાની કુલ કિંમત કેટલી થશે, તો આ પેડ છે, આ હાથના મોજા છે, તો પેડની કિંમત છે 236 રૂપિયા અને હાથના મોજાની કિંમત છે 166 રૂપિયા, તો બંનેનો સરવાળો કરો તો કુલ કિંમત કેટલી થશે, ત્યાર પછી છે ઢીંગલી ચેસબોર્ડ કરતાં કેટલી મોંઘી છે, તો ઢીંગલીની કિંમત છે 395 રૂપિયા, ચેસબોર્ડની કિંમત છે 127 રૂપિયા, તો કેટલી મોંઘી છે આના કરતાં ઢીંગલી,
તો આપણે બાદબાકી કરીશું, તો બાદબાકી કરશું તો આપણો જવાબ આવશે 268 રૂપિયા. ત્યાર પછી રમકડાનું ગાડું સ્કેટિંગ વ્હીલ કરતાં કેટલું સસ્તું છે? તો રમકડાનું ગાડું છે એ 292 રૂપિયાનું છે અને સ્કેટિંગ વ્હીલ છે 355. તો 355માંથી 292 બાદ કરો તો તમને જવાબ મળશે. એવી રીતે આ કોષ્ટક ઉપરથી તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી અહીંયા આ જે કોષ્ટક આપેલું છે એના ઉપરથી તમારે ખરા ખોટા લખવાના છે, બરાબર. તો અહીંયા કરિયાણાની એક દુકાનમાં રહેલી વસ્તુ છે, કિંમતના આધારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો, તો અહીંયા જુઓ, તેલનો ભાવ લખેલો છે 135 રૂપિયા, ત્યાર પછી બિસ્કિટનો ભાવ છે 75 રૂપિયા, ઘીના ડબ્બાનો ભાવ છે 180 રૂપિયા અને 10 કિલોગ્રામ ચોખાની કિંમત છે 300 રૂપિયા, બરાબર. તો હવે અહીંયા જોઈએ કે બિસ્કિટના પેકેટ કરતાં તેલના કેનની કિંમત 60 રૂપિયા વધારે છે. તો બિસ્કિટના પેકેટ છે 75 રૂપિયા અને તેલનું કેનની કિંમત છે 135 રૂપિયા. તો 5 માંથી 5 છે તો 0, 13 માંથી 7 જાય, કારણ કે 3 માંથી 7 નહીં જાય એટલે 13 માંથી 7 જાય તો કેટલા વધશે? તો 13 માંથી 7 જાય તો 8 વધશે, બરાબર ને, સોરી 6 વધશે. ચાલો, તો 13 માંથી 7 જાય તો કેટલા વધશે? તો 6, એટલે 60 રૂપિયા વધારે છે, બરાબર, એટલે ખરું આવશે. ચાલો, ઘીના ડબ્બા કરતાં બિસ્કિટના પેકેટની કિંમત 110 રૂપિયા ઓછી છે. તો ઘીની કિંમત છે 180 રૂપિયા અને બિસ્કિટના પેકેટ છે 75 રૂપિયા. તો 110 રૂપિયા ઓછી છે? ના, તે ખોટું છે. 105 રૂપિયા ઓછી છે, બરાબર. ઘીના ડબ્બા અને 10 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત 500 કરતાં વધારે થાય છે. તો ઘીના ડબ્બાની કિંમત 180 રૂપિયા છે અને 10 કિલો ચોખાની કિંમત 300 રૂપિયા છે. 300 ને 100, 480 થાય છે. તો 500 કરતાં વધારે થાય? તો ના, ખોટું. તો આ રીતે ચિત્રના આધારે તમારે આ બધા જ ખરા ખોટા પૂર્ણ કરવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વાર્તા ચિત્રો અને વિધાનો પરથી વ્યવહારુ દાખલાના પ્રશ્ન બનાવવાના છે. અહીંયા જો તમને એક બુક સ્ટોલમાં 517 પુસ્તકોમાંથી 328 પુસ્તકો વેચાયા, તો હવે પ્રશ્ન બનાવો. ચાલો, તો તમે એવો પ્રશ્ન બનાવી શકો છો કે એક બુક સ્ટોલમાં 517 પુસ્તકો હતા, તેમાંથી 328 પુસ્તકો વેચાયા, તો હવે બુક સ્ટોલમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા, બરાબર. આવી રીતે પ્રશ્ન બનાવી શકો છો. ચાલો, હેતલે 700 રૂપિયામાંથી 489 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. તમે પૂછી શકો છો કે હેતલ પાસે 700 રૂપિયા હતા, તેમાંથી તેણે 489 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો, તો હવે તેની પાસે કેટલા બાકી રહેશે? ચાલો, એક શાળામાં 278 છોકરા અને 249 છોકરીઓ છે. તો એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે, તો આ શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? જે એવો પણ પ્રશ્ન બનાવી શકો છો કે છોકરાની સંખ્યા વધારે છે કે છોકરીની સંખ્યા વધારે છે, બરાબર. ત્યાર પછી જુઓ, પાયલે 390 પાનાની વાર્તાની એક ચોપડીના 67 પાના વાંચ્યા છે. તો તમે પૂછી શકો છો કે પાયલે 390 પાનામાંથી 67 પાના વાંચ્યા છે, તો કેટલા પાના બાકી રહ્યા વાંચવાના, બરાબર. એક વાડીમાં આંબાના 248 ઝાડ અને જામફળના 359 ઝાડ છે. તો એક વાડીમાં આંબાના 248 ઝાડ અને જામફળના 359 ઝાડ છે, તો કુલ મળીને બગીચામાં કેટલા ઝાડ છે? આવી રીતે તમે વ્યવહારિક દાખલાના પ્રશ્નો બનાવી શકો છો. ત્યાર પછી અહીંયા તમને કોષ્ટક આપેલું છે, 1 થી 7 અંકો એવી રીતે ગોઠવો કે ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો 9 થાય. તો જો અહીંયા 3 3 3 3 3 3 3, તો 3 3 9, બરાબર, તો 9 થશે. પછી આડી હરોળનો પણ જો 3 3 3, તો 9 થશે. અહીંયા 2 5 2 એટલે 9 થશે, 2 5 2 એટલે 9 થશે. તો આડી અને ઊભી હરોળનો સરવાળો 9 થાય છે. અહીંયા 1 3 5 છે, તો પણ 9 થાય છે, જુઓ. ત્યાર પછી આપણે ગોઠવીએ છીએ કે 2 3 4, તો પણ 9 થાય છે, અને 4 3 2, તો પણ 9 થાય છે. 1 7 1, તો પણ 9 થાય છે. 1 2 6, બરાબર, આવી રીતે ગણાય છે. ચાલો, ત્યાર પછી છે 1 થી 8 અંકો એવી રીતે ગણો કે જેના ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો 10 થાય. હવે 8 એકમ છે, તો 8 રકમના દાખલા છે. તો 1 થી 8, તો 4 2 4, તો કેટલા થશે? 10 થઈ ગયા.
તો ચાર ને ચાર આઠ ને બે દસ, ચાર બે ચાર દસ, એક ત્રણ એક, એક ત્રણ છ, તો છ ને ચાર દસ થાય છે, અને છ ને ત્રણ નવ ને એક દસ, તો આડી અને ઊભી હરોળનો સરવાળો દસ થાય છે. ત્યાર પછી એકથી નવ અંકને એવી રીતે ગોઠવો કે આડી ઊભીને ત્રાંસી હરોળનો સરવાળો પંદર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આડી ઊભીને ત્રાંસી, તો અહીંયા જોઈએ આડી હરોળ પહેલાં, તો આઠ એક છ, તો આઠ વત્તા એક નવ, નવ વત્તા છ પંદર. હવે આડી ઊભી હરોળનો, તો છ વત્તા સાત વત્તા બે, તો કેટલા થાય છે પંદર. હવે ત્રાંસી હરોળનો, તો પાંચ ને પાંચ દસ ને એક, અગિયાર ને ચાર પંદર. ચાલો એવી રીતે બે સાત છ, તો છ ને છ બાર ને એક તેર, તેર ચૌદ ને એક પંદર, આડી હરોળનો ઊભી હરોળનો. તો નવ ને ચાર તેર ને બે પંદર, ત્રાંસી હરોળનો, ચાર ને પાંચ નવ ને છ પંદર. ચાલો અહીંયા પાંચ 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 એવી રીતે ગોઠવેલા છે કે આડી ઊભી ત્રાંસી હરોળનો સરવાળો પંદર જ થાય. તો જુઓ, પાંચ તેરી પંદર, પાંચ તેરી પંદર અને પાંચ તેરી પંદર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અહીંયા દાખલા તમારે પૂર્ણ કરવાના છે સ્વાપોથીમાં, અને ગૃહકાર્ય આવતીકાલના પીરિયડમાં મોકલીશ. સ્વાપોથીની અંદર વ્યવસ્થિત રીતે બધા જ દાખલા ઉતારી નાખજો. તમને સૂચના મળી ગઈ હશે, તમારી એક્ઝામ લેવાની છે અઢાર તારીખે, એમાં પણ આ જ રીતના દાખલા બધા પૂછાશે.